આમ આદમી પાર્ટીના નવા સંગઠનની જાહેરાત બાદ ભડકો. તાપી જિલ્લાના હોદ્દેદારોએ આપ્યા રાજીનામા. ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી સામે કાર્યકર્તાઓમાં રોષ. સુરત પ્રદેશ મહામંત્રી જયદીપ પંડ્યા અને પ્રદેશ મંત્રી અભિષેક પટેલે છોડ્યું વોટ્સએપ ગ્રુપ. નારાજ નેતાઓને સમજાવવાની કવાયત શરૂ. વધુ રાજીનામા પડે તેવી શક્યતા. આમ આદમી પાર્ટી રાજ્યમાં કરશે વીજ આંદોલન. 16-24 જૂન સુધી રેલી અને પદયાત્રા કરશે. 200 યુનિટ ફ્રી વીજળીની છે માગ. ગુજરાતમાં કોરોના કેસ વધતા સરકારનો મહત્વનો નિર્ણય. આરોગ્ય પ્રધાને કહ્યું રાજ્યમાં ફરી વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરાશે. સ્કૂલોમાં સ્પેશિયલ વેક્સિન ડ્રાઈવ શરૂ કરાશે. બાકી રહેલા તમામ બાળકોને રસી અપાશે. વડોદરાના બેન્કર્સ ગ્રુપ પર છઠ્ઠા દિવસે પણ આઈટી વિભાગના દરોડા. 4.10 કરોડની રોકડ અને જ્વેલરી જપ્ત. તપાસ દરમિયાન 5 લોકર મળી આવ્યા. 2 લોકરની તપાસ બાકી. સંખ્યાબંધ પેનડ્રાઈવ અને કોમ્પ્યુટરની 15 હાર્ડડિસ્કની તપાસ. અમદાવાદમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાં બેસેલા શખ્સની દાદાગીરી. ટ્રાફિકથી ધમધમતા રોડ પર દરવાજો ખુલ્લો રાખીને હંકારી કાર. સરખેજથી વિશાળા સુધી ચાલતી કારનો દરવાજો રખાયો ખુલ્લો. દરવાજો બંધ કરવાનું કહેતા અન્ય વાહન ચાલકો સાથે તકરાર કરી હોવાનો આક્ષેપ. સુરતના કડોદરામાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં બંદૂકના નાળચે લૂંટ. ગ્રાહક બનીને આવેલા બુકાનીધારીએ 7 કર્મચારીને બંધક બનાવીને 7 લાખ રૂપિયાની લૂંટ ચલાવી. પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો ઘટનાસ્થળે દોડી આવી. ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક મળી. રાજ્યમાં કોરોના સ્થિતિ, ચોમાસાની તૈયારી પર કરી સમીક્ષા. તો પીએમ મોદીના પ્રવાસ અંગે પણ થઈ ચર્ચા. ગાંધીનગરમાં નિવૃત્ત સૈનિકોની પ્રતિનિધિઓની મુખ્યપ્રધાન સાથે બેઠક. મુખ્યપ્રધાન સાથેની બેઠકમાં માંગણીઓ અને અપક્ષો મુદ્દે કોઈ હકારાત્મક વિચાર ન થઈ. નિવૃત્ત સૈનિકોએ સરકારને આપ્યું અલ્ટિમેટમ. સુરેન્દ્રનગરના લખતરના સદાત ગામે 15 દિવસથી અપૂરતું પાણી આવતા ગ્રામજનોને હાલાકી. પીવાનું પાણી ન મળતા મહિલાઓને દૂર સુધી રઝળપાટ. તાત્કાલિક પીવાનું પાણી નહીં મળે તો મામલતદાર કચેરીએ ઝૂંપડા બનાવી ધામા નાખવાની આપી ચીમકી. મહેસાણામાં વડનગરના સુંઢિયા ગામે પાણીના પ્રશ્ન મુદ્દે મહિલાઓમાં રોષ. મહિલાઓએ માટલા ફોડીને પંચાયત તાળાબંધી કરી. પંચાયતના દરવાજા પર જ પાણી નહીં તો વોટ નહીંનું લગાવ્યું બેનર. કચ્છમાં અંજારના લખપરમાં નર્મદાની લાઇનમાં ભંગાણ. વાલમાં લીકેજ થતાં પાણીના ઊંચા ફુવારા ઉડ્યા. બસ સ્ટોપ પાસે રસ્તામાં પાણી ભરાયું. હજારો લીટર પાણીનો થયો વેડફાટ. બનાસકાંઠામાં દિયોદરના વાનમત્તા ગામના લોકો પાણીના ટેન્કરના સહારે. ગ્રામ પંચાયતના બોરની મોટરનો કેબલ બળી જતાં પાણીની સમસ્યા સર્જાઈ. લોકો પશુઓના હવાડાનું પાણી પીવા મજબૂર બન્યા. છેલ્લા ઘણા સમયથી હાલાકી વેઠી રહેલા લોકો તાત્કાલિક નિરાકરણની કરી રહ્યા છે માંગ. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં નર્મદાની 3 બ્રાન્ચ કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોનો વિરોધ. ધાંગધ્રા તાલુકાના 10 ગામના ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપ્યું અને પાણી પૂરું પાડવા કરી માંગ. અધિકારીઓ સરકારની માંગણી ન સ્વીકારતા હોવાનો અને ભ્રષ્ટાચાર થતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ. તો રાજ્યમાં નાની પરબડી ગામનો ચેકડેમ તૂટી જતા લોકોમાં રોષ. નબળી ગુણવત્તાવાળા માલસામાનનો ઉપયોગ કરાયો હોવાનો આક્ષેપ. વરસાદના પાણીનો સંગ્રહ ન થતા ફરીથી બાંધકામ કરવામાં આવે તેવી થઈ માંગ. મહેસાણામાં રાધનપુર રોડ પર પાંજરાપુર પાસે રખડતા ઢોરે યુવકને લીધો અડફેટે. યુવકને માથના ભાગે ઇજા થતા આવ્યા ટાંકા. રખડતા પશુઓની સમસ્યા સામે તંત્રની કામગીરી પર લોકોમાં ભારે નારાજગી. વિરમગામ શહેરના પ્રભામિલ પાસે રખડતા ઢોરે મહિલા અને બાળકને લીધા અડફેટે. બંને ઇજાગ્રસ્ત. છેલ્લા 25 દિવસમાં 19થી વધુ બનાવ. વિરમગામ નગરપાલિકા સામે લોકોમાં રોષ. દીવમાં અપના હોટલની છત પર લાગેલી સોલર પેનલમાં લાગી આગ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ. કલેક્ટર, નાયબ કલેક્ટર અને ફાયર વિભાગની 3 ગાડી પહોંચી ઘટનાસ્થળે. અમદાવાદના નરોડા વિસ્તારમાં 60 ચોકમાં 1 કિલોમીટર રસ્તો 3 વર્ષથી નથી બની રહ્યો. એએમસીનો પ્રી મોન્સૂન પ્લાન સાથે ખુલ્લી પડી રોજિંદી કામગીરી. સ્થાનિક લોકોએ યોગ્ય રસ્તો બનાવવા કરી માંગ. સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીએ 22 વિદ્યાર્થીઓ સામે કરી કાર્યવાહી. પરીક્ષામાં ચોરી કરવા, કાપલી બનાવવા
ઉત્તરવહીના પાના ફાડ્યા હતા. રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સહિત હોદ્દેદારોએ લોકદરબારનું કર્યું આયોજન. પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે યોજાયેલા લોકદરબારમાં માત્ર બે લોકો જ પહોંચ્યા. લોકોને કોઈ સમસ્યા નથી તે માટે આપ્યું આવેદન. રાજકોટના જેતપુરમાં ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને મામલતદારને આપ્યું આવેદન. પ્રિન્ટિંગ ઉદ્યોગને બદનામ કરવા તત્વો સામે પગલાં લેવા માંગ. અસામાજિક તત્વો ડાઇંગ ઉદ્યોગ પાસે ખંડણી માંગતા હોવાનો વેપારીઓનો આક્ષેપ. અમદાવાદના ઇસનપુરની કેટલીક સોસાયટીના સ્થાનિકોની સમસ્યા. લાંબા વોર્ડની ટીપી 54 અંતર્ગત 5 સોસાયટીના 40 જેટલા મકાનોમાં કપાતમાં જતા સ્થાનિકોમાં વિરોધ. બિલ્ડરને ફાયદો કરાવવા સ્થાનિકોના મકાનો તોડવામાં આવી રહ્યાનો લોકોનો આક્ષેપ. પંચમહાલમાં ગેરકાયદે યુઝ એન્ડ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો. પાલિકા વિસ્તારમાં આવેલા વીર પ્લાસ્ટિક અને રોહિત વાસના મકાનમાંથી 525 કિલો જથ્થો જપ્ત. બાતમીના આધારે સેનેટરી અધિકારીએ કર્યું ચેકિંગ. અમદાવાદના જુહાપુરામાં નુપુર શર્માના વિરોધ મામલે કેસ દાખલ. શાહનવાઝ નામના યુવકની વેજલપુર પોલીસે કરી ધરપકડ. સોશિયલ મીડિયામાં મેસેજ મોકલીને લોકોને કર્યા હતા એકત્ર. વડોદરાના ગુરવા વિસ્તારના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પર દરોડા. બિલ્ડર કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સહિત 8 ની ધરપકડ. 4 કાર, 1 બુલેટ, 11 મોબાઈલ સાથે 2 દારૂની